નડિયાદ ખાતે શ્રમ અને રોજગાર વિભાગની પેટા પ્રાદેશિક રોજગાર કચેરી અને આઈટીઆઈ પલાણાના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં નોકરીદાતાઓએ કૌશલ્યવાન યુવાનોની પસંદગી કરી હતી. ખેડા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 44,000 ઉપરાંત રોજગાર વાંચકોને નોકરી અપાઈ છે. મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં આ મેગા જોબ ફેરનો પ્રારંભ કરાયો હતો. મેગા જોબ ફેરમાં 27 નોકરીદાતાઓએ હાજર રહી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી. જિલ્લામાં 171 ભરતી મેળાના માધ્યમથી 28,315 યુવાનોને વિવિધ ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવી છે. આ રોજગાર ભરતી મેળામાં અધિકારીઓ, નોકરીદાતાઓ સહિત વિશાળ સંખ્યામાં રોજગાર વાંચકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના માર્ગદર્શનથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે. એ સાથે સાથે રોજગાર ભરતી મેળા અને એપ્રેન્ટિસ તાલીમ બંને સાથે મળીને લગભગ 45,000થી વધારે યુવાનોને ખેડા જિલ્લામાં રોજગારી આપવામાં આવી છે. ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે રોજગાર કાર્યક્રમ શિબિર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. ત્યાં મને બસ ટિકિટ અને કાર્યક્રમ આયોજન ઇન્ટરવ્યુનો કોલ મળેલો અને હું આજે જોબ માટે આવી આવી. તો એમ્પ્લોયમેન્ટ દ્વારા જે